નમસ્કાર, ખેતીમાં આપનું સ્વાગત છે. હું છું પ્રજ્ઞા. કૃષિ ઉત્પાદનોમાં બાગાયતી પાકોનો પણ મોટો ફાળો છે. ત્યારે આજે આપણે ખેતીમાં વાત કરીશું બાગાયતી પાક એવા પપૈયાની. પપૈયાનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે, પરંતુ ભારતનું હવામાન તેને ખૂબ માફક આવી ગયું છે. માત્ર 400 વર્ષ પહેલા પપૈયા ભારતમાં આવ્યા, પરંતુ હાલ તે લગભગ બધા જ પ્રદેશોમાં જોવા મળે છે. આરોગ્યની દ્રષ્ટિએ પપૈયું એક ઉત્તમ ખાદ્ય ફળ છે. ગુણોની દ્રષ્ટિએ તે ઉત્તમ ઔષધ છે, એટલે વૈદ્યોને પણ પપૈયું પ્રિય ફળ છે. ત્યારે પપૈયાના ગુણો વિશે જાણીએ. પપૈયા કફવર્ધક, આંતરડાને સંકોચનાર અને હૃદય માટે હિતકર છે. મેદસ્વિતા, મેદી રોગ, યકૃત અને બરોળની વૃદ્ધિ તેમજ કબજિયાત દૂર કરે છે. પપૈયામાં પાપેન તત્વ પુષ્કળ પ્રમાણમાં રહેલું છે. પાપેન પાચન તંત્રની બીમારીઓને દૂર કરે છે. અજીર્ણમાં કાચું પપૈયું આશીર્વાદરૂપ છે. પેટ બરાબર કામ ન કરે તો કાચું પપૈયું ફાયદાકારક છે. અજીર્ણ અને પેટ બરાબર કામ ન કરે ત્યારે કાચા પપૈયાનું દૂધ 1 ચમચી સાકર સાથે લેવું. પપૈયાનું શાક કે ખમણીને બનાવેલું કચુંબર ખાવું જોઈએ. હૃદયરોગમાં પપૈયું ઉત્તમ ઔષધ છે. હૃદયરોગના દર્દીઓને પહેરાનું તેજ વધે છે. પપૈયું ગરમ પ્રકૃતિનું હોવાથી સગર્ભાઓએ ખાવું નહીં. પિત્ત પ્રકૃતિવાળા અને હરસમસાના દર્દીઓએ તેનું સેવન કરવું નહીં. જઠરાગ્નિ મંદ હોય તેમણે પપૈયું ખાવું. બીમારી પછી અશક્તિ આવી હોય તેણે પપૈયામાં મીઠું મરી ભભરાવી તેને ખાવું. પપૈયાના બી પેટના કૃમિને મારે છે. પપૈયાના મૂળનો ઉકાળો પીવાથી પથરીમાં લાભ થાય છે. આંતરડાની નિર્બળતામાં પપૈયાનું નિયમિત સેવન કરવું. બાળકોને પપૈયું ખવડાવવાથી તેની ઊંચાઈ વધશે. પપૈયામાં વિટામિન ડી હોવાથી આંખો અને ચામડી માટે ફાયદાકારક છે. તેનાથી આંખોની રોશની વધે છે અને ચામડી સ્વસ્થ, સ્વચ્છ અને ચમકદાર બને છે. તેમાં રહેલું કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે, પ્રોટીનને સરળતાથી પચાવે છે. ફાઈબરનો તે સારો સ્ત્રોત છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી, કેન્સર નિરોધી અને હીલિંગ પ્રોપર્ટી પણ છે. વારંવાર શરદી ખાંસી રહે તેઓએ પપૈયાનું નિયમિત સેવન કરવું, જેનાથી લાભ મળે છે. પપૈયું ઇમ્યુન સિસ્ટમને સારી રાખે છે. પપૈયું બારેમાસ બજારમાં ઉપલબ્ધ હોય છે. પપૈયું શરીર માટે જરૂરી તમામ તત્વોથી ભરપૂર છે. તમામ ફળની સરખામણીમાં પપૈયું વધારે રસીલું અને અસરકારક છે. તે કાચા અને પાકા બંને સ્વરૂપમાં ખાઈ શકાય છે. કાચું પપૈયું લીલું હોય છે, જેને શાકની રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે પીળું પપૈયું ફળ તરીકે વધારે ખવાય છે. અત્યારે અમારી સાથે છે એગ્રોનોમિસ્ટ જયેશભાઈ પટેલ, કે જેઓ પપૈયાની ખેતી વિશે માહિતી આપશે. તો જાણીએ કે પપૈયાની ખેતી કેવી રીતે થાય છે. જયેશભાઈ, સૌ પહેલાં તો એ જણાવો કે પપૈયાના પાકને કેવું વાતાવરણ માફક આવે છે. જનરલી પપૈયાના પાક માટે આપણે 10 થી લઈ અને 18 ડિગ્રી સુધીનું ટેમ્પરેચરની જરૂર પડતી હોય છે પ્લાન્ટિંગ સમયે. જો તાપમાનની અંદર વધારે વધ ઘટાવે, એટલે કે 10 ડિગ્રીથી નીચેનું તાપમાન થઈ જાય, તો છોડને ઉગવાની અંદર તકલીફ પડે છે. પ્લસ છોડ મોટો થાય પછી 10 ડિગ્રીથી નીચેનું તાપમાન હોય તો એની અંદર ફ્રૂટ સાઇઝ ડેવલપ નથી થતી, મતલબ ફળ, નંબર ઓફ ફળ વધારે નથી બેસતા અને ફ્રૂટની સેટિંગ નથી થતું. અને જો ટેમ્પરેચર વધે છે, 40 ડિગ્રીથી ઉપરનું જો ટેમ્પરેચર થાય છે, તો એ કન્ડિશનની અંદર ફળની સાઇઝ નથી વધતી. ફળની સાઇઝ ના વધે એટલે ઇકોનોમિકલી આપણને પોસાય નહીં. એટલે જનરલી 15 થી 35 ડિગ્રી વચ્ચેનું ટેમ્પરેચર આપણને પપૈયાના પાકને અનુકૂળ આવે છે. પપૈયાના પાક માટે કેવી જમીન માફક આવે છે? પપૈયાના પાકને જનરલી મધ્યમ રેતાળથી લઈ અને કાળી જમીન અનુકૂળ આવે છે. એ જમીનની અંદર ખાસ ધ્યાન રાખવાની એ બાબત છે કે ચોમાસાની અંદર પાણી ના ભરાવું જોઈએ. તો ચોમાસાની અંદર પાણી ભરાઈ જાય તો જુદા જુદા રોગો આવતા હોય છે, જેમ કે થળનો કોવારો લાગતો હોય છે. થળનો કોવારો લાગવાથી છોડ નમી પડે છે, ભાગી થાય છે અને એને ફ્રૂટ લાગતા પહેલાં જ આપણો છોડ એ નકામો થઈ જાય છે. એટલે આખું વરસ એ જગ્યાએ જે જગ્યાએ છોડ આપણે રોપ્યો હોય એ નકામો થઈ જાય છે, જગ્યા ખાલી રહેશે. જેથી કરીને આપણે જમીન એવી પસંદ કરવી કે જે જગ્યાએ પાણીનો ભરાવો ના થતો હોય. પપૈયાના વાવેતર વખતે વાવેતર અંતર કેટલું રાખવું જોઈએ?
જનરલી પપૈયાનું વાવેતર છે એ 5 ફૂટ બાય 7.5 ફૂટના અંતરે થતું હોય છે. એ એરિયા વાઇઝ અલગ અલગ થતું હોય છે અને જમીન અને એના બંધારણના હિસાબે આપણે અલગ અલગ વિસ્તારો, ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ અંતરે વાવી શકીએ છીએ. મેક્સિમમ આપણે 2 ફૂટ, 9 ફૂટ બાય 9 ફૂટ, 1.5 મીટર બાય 1.5 મીટર અને 2 મીટર બાય 2 મીટરનું પણ આપણે વાવેતર કરી શકીએ છીએ. પપૈયાના વાવેતર વખતે પર વીઘે કેટલા રોપની જરૂર પડે છે? જનરલી જો આપણે 5 ફૂટ બાય 7.5 ફૂટનું વાવેતર કર્યું હોય તો 24 ગુંઠાના વીઘાની અંદર અંદાજિત 550 થી 600 છોડવાનું વાવેતર થતું હોય છે. પપૈયામાં કેટલું અને કેટલા દિવસે પિયત કરવું જરૂરી છે? પપૈયાના પાકની અંદર પાણીના પિયત આપવાની પદ્ધતિઓની અંદર વાત કરીએ તો આપણે એક ટપક સિંચાઈ પદ્ધતિ અને બીજી છે છૂટા પાણીથી પિયત પદ્ધતિ. છૂટા પાણીથી પિયત કરવાની અંદર ઘણા બધા રોગ અને જીવાતો આવવાના ચાન્સીસ હોવાથી અત્યારે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો છે એ બધા ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાનું વધારે પસંદ કરે છે. તો ટપક સિંચાઈ પદ્ધતિની અંદર જે આપણે પાણી આપવાનું થાય છે એ પાણી આપવાની અંદર શરૂઆતની અંદર જે મહિનાની અંદર આપણે પાક રોપ્યો છે એ વખતે 1/2 કલાકથી લઈને 1/4 કલાક સુધીનું પિયત આપવું પડે છે. એના ફૂલ આવવાની અવસ્થાએ આપણે થોડું એનું પાણી વધારી અને 1 થી 1.25 કલાકનું પાણી આપવાનું થાય છે અને ફ્રૂટ લાગ્યા હોય અને ફ્રૂટ પાકવાની પરિસ્થિતિ હોય એ દરમિયાન આપણે 1.5 થી 2 કલાક સુધીનું પિયત આપવું પડતું હોય છે. એ દરમિયાન આખા વર્ષ દરમિયાન અલગ અલગ સિઝનો આવતી હોય છે, જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો વાતાવરણને અનુકૂળ આપણે પાણીની અંદર થોડી ઘણી વધઘટ કરીએ છીએ. જેમ કે ચોમાસાની અંદર સતત ભેજવાળું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ હોય અને વરસાદ પડતો હોય તો આપણે એની અંદર ઇરિગેશન આપતા નથી અથવા તો ઓછું કરી દઈએ છીએ. સેમ સિચ્યુએશન કે ઉનાળાની અંદર જો કદાચ આપણે ટેમ્પરેચર વધી જાય, વધારે પાણીની ખેંચ પડે, છોડવાઓ પાણીની ખેંચ અનુભવે છે તો આપણે પાણીનું અંતર વધારી દઈએ છીએ. જો આપણે દરરોજ ડ્રીપ ઇરિગેશનની અંદર પાણી આપતા હોઈએ તો 2 કલાકથી વધારે પાણી આપવાનું થતું નથી અને જો દરરોજ પાણી નથી આપી શકતા અને ઓતરા દિવસે અથવા ત્રીજા દિવસે આપણે પિયત કરીએ છીએ તો દરરોજનું ઓતરા દિવસે 4 કલાક પાણી આપવાનું થાય છે. પપૈયામાં કયા કયા ખાતરો કેટલા દિવસે આપવા જોઈએ? પપૈયાના પાકની અંદર ખાતરોની માહિતી આપણે આપીએ તો માહિતીની અંદર એવું થાય છે કે શરૂઆતની અંદર પાયાની અંદર છાણિયું ખાતર ભરવું જરૂરી છે. છાણિયું ખાતર 15 થી 20 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર આપવાનું થાય છે. DAP 50 કિલો 1 વીઘાનું આપવાનું થાય છે. સૂક્ષ્મ તત્વો 5 કિલો, ફ્યુરાડાન 5 કિલો, બોરોન 5 કિલો અને લીંબોળી ખોળ અથવા દિવેલી ખોળ હોય તો એ 100 થી 150 કિલો પ્રતિ વીઘાનું આપવાનું થતું હોય છે. આ થઈ આપણે પાયાના ખાતરની વાત. પછી પાછળથી આપણે ફેર રોપણી કર્યા પછી જે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખાતરો આપવાના થાય છે એ ખાતરોની અંદર નાઇટ્રોજનયુક્ત ખાતરોની અંદર વાત કરીએ તો યુરિયા અને એમોનિયમ સલ્ફેટ આ 2 મુખ્ય ખાતરો છે. આ 2 ખાતરો શરૂઆતના સ્ટેજની અંદર આપણે વેજીટેટિવ ગ્રોથ કરાવવા માટે જરૂરી પડતા હોય છે. બીજા નંબરની અંદર ફોસ્ફરસયુક્ત ખાતરો. ફોસ્ફરસયુક્ત ખાતરોની અંદર આપણે વાત કરીએ તો ફોસ્ફોરિક એસિડ 12:61:0, 17:44 અને DAP આ ખાતરો આપણે પપૈયાની અંદર આપીએ છીએ. હવે આ ખાતરોની અંદર જે આપવાની ફ્રિકવન્સી છે એ એવી છે કે આપણે જે સમય દરમિયાન ફૂલ આવતા હોય એ સમયે ફોસ્ફરસયુક્ત ખાતરો આપવાથી આપણને સારો એવો ફાયદો મળતો હોય છે. ત્રીજા ખાતરોની અંદર આપણે જોઈએ ત્રીજી શ્રેણીની અંદર તો પોટાશયુક્ત ખાતરો. પોટાશયુક્ત ખાતરોની અંદર આપણે સલ્ફેટ ઓફ પોટાશ છે, મ્યુરેટ ઓફ પોટાશ છે અને સલ્ફેટ ઓફ પોટાશ અને મ્યુરેટ ઓફ પોટાશ છે. આ 2 ખાતરો જનરલી આપણે ફ્રૂટ લાગે અને ફ્રૂટ પરિપક્વ થાય ત્યાં સુધીના આપણે આ ખાતરો આપવાના થતા હોય છે. એ સિવાય માઇક્રોન્યુટ્રિયન્ટ સૂક્ષ્મ તત્વો પપૈયાના છોડની અંદર પપૈયાના પાકની અંદર અલગ અલગ તબક્કાએ અલગ અલગ પ્રકારના ખાતરો આપવાના થતા હોય એની અંદર સૂક્ષ્મ તત્વોનો બહુ મુખ્ય ભાગ રહેલો છે. જેથી કરીને જે બી આપણે નાઇટ્રોજન ફોસ્ફરસયુક્ત ખાતરો આપ્યા છે એ ખાતરો સૂક્ષ્મ તત્વોની હાજરીની અંદર સારો એવો એનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને છોડને પૂરેપૂરા તત્વો મળી રહે છે. પપૈયામાં કયા રોગો જોવા મળે છે? પપૈયાના પાકની અંદર રોગોની અંદર વાત કરીએ તો શરૂઆતના સ્ટેજમાં જ્યારે ચોમાસાનો પીરિયડ હોય એ વખતે થડનો કોવારો મુખ્ય આવવાના ચાન્સીસ છે. ત્યાર પછી પપૈયાના પાન અને ફળ ઉપર ટપકાનો રોગ આવવાની શક્યતા છે. ત્યાર પછી ફળ ઉપર ફળના કોવારાનો અને થડના કોવારાનો રોગ આવે છે. ત્યાર પછી શિયાળો આગળ આવતા હોય તો શિયાળાની અંદર વાયરસનું પ્રમાણ વધી જાય છે, જેથી કરીને એ વાયરસ આખા ખેતરને પકડી લે છે અને આખો પાક આપણો નિષ્ફળ કરે છે. રોગ ઉપરાંત કઈ કઈ જીવાતોથી પપૈયાના પાકને નુકસાન થાય છે?
પપૈયાના છોડની અંદર, પપૈયાના વાવેતરની અંદર રોગની જીવાતની વાત કરીએ તો જીવાતની અંદર એફિડ, જેસિડ, થ્રિપ્સ અને માઇટ આ ચાર પ્રકારની મુખ્યત્વે જીવાતો આવતી હોય છે. જે મુખ્ય જીવાતો, ગૌણ જીવાતોની અંદર કોઈક વખતે ઈયળનું પ્રમાણ જોવા મળે છે જે ફળ અને ફૂલને ડેમેજ કરતી હોય, અને બીજી નાની મોટી જીવાતો આવતી રહેતી હોય છે. પપૈયાના પાકમાં જે રોગ અને જીવાતો આવે છે તો તેના નિયંત્રણ માટે ખેડૂતોએ કઈ કઈ દવા વાપરવી જોઈએ? રોગ જીવાતના નિયંત્રણ માટે બજારની અંદર અલગ અલગ દવાઓ મળતી હોય છે. એ દવાઓની અંદર આપણે જોઈએ તો જે જીવાતની અંદર જે ચૂસ્યા પ્રકારની જીવાતાઓ છે, એફિડ, જેસિડ અને થ્રિપ્સ, એની અંદર આપણને એકતારા થાયોમિથોક્સામ કહીએ છીએ, એ 15 લિટરના પંપની અંદર 5 ગ્રામની ભલામણ છે, જેથી કરીને આપણને એ ત્રણે ત્રણ જીવાત સામે રક્ષણ મળે છે. બીજું માઇટ્સ, એટલે કથેરી આવતી હોય તો કથેરીની અંદર આપણે એબામેક્ટિન કરીને એક દવા છે અને બીજી એક ડાયકોફોલ છે, આ બે દવાઓની અંદર આપણે સારામાં સારું એનું રિઝલ્ટ મળી રહે છે. બીજું રોગની અંદર અલગ અલગ રોગો આવતા હોય તો રોગની અંદર આપણે ટપકા ફળ ઉપર ટપકા અને પાનના ટપકાના રોગ માટે આપણે સ્કોર દવા છાંટીએ તો એનું સારું રિઝલ્ટ મળતું હોય છે. બીજું થળનો કોવારો લાગતો હોય તો થળના કોવારાની અંદર મૂળથૂથુ અને ચૂનો મિક્સ કરી અને આપણે બોરડો પેસ્ટ અથવા બોરડો મિશ્રણ બનાવી અને થળ ઉપર એને પીંછીથી લગાવી દઈએ તો એની અંદર સારામાં સારો કંટ્રોલ મળતો હોય છે. બીજું એન્થ્રેગ્નોઝ જે આપણે કહીએ છીએ, એની અંદર કાર્બેન્ડેન્ઝિમ, મેન્કોઝેબ, અલગ અલગ સિસ્ટેમિક પ્લસ કોન્ટેક ફંજીસાઇડ વાપરવાથી એની અંદર આપણને સારામાં સારો સુધાર મળી રહેશે. તો આ હતા જયેશભાઈ પટેલ, કે જેમણે માહિતી આપી કે પપૈયાની ખેતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી પપૈયાનું સારું ઉત્પાદન મેળવી શકાય. કેમેરામેન યોગેશ દસાડિયા સાથે પ્રજ્ઞા બાલસરા, VTV રૂપાલ કંપા. ખેતીમાં સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ખેતીમાં આપનું ફરી સ્વાગત છે. બહુ ઉપયોગી એવા પપૈયાની ખેતી કેવી રીતે થાય છે તે જાણીએ આ અહેવાલમાં. ઝડપી વિકાસ, સરળ વાવણી, હેક્ટર દીઠ ઊંચો પાક, લાંબા ફળોના કાળના કારણે કેળા બાદ પપૈયાના પાકનું મહત્વ વધી રહ્યું છે. પપૈયા ગરમ પ્રદેશનો પાક છે જેને ભેજવાળી ગરમ આબોહવા જરૂરી છે. પપૈયા ઉનાળામાં 48 ડિગ્રી અને શિયાળામાં 10 ડિગ્રી જેટલું તાપમાન સહન કરી શકે છે. મહત્તમ 36 થી 42 ડિગ્રી અને લઘુત્તમ 15 થી 20 ડિગ્રી તાપમાન તેને વધુ અનુકૂળ આવે છે. નીચા તાપમાને ફળોનું કદ ઘટી જાય છે અને કાચા રહે છે. ઊંચા તાપમાને પણ ફળોનું કદ ઘટી જાય છે. પપૈયાનો પાક પાણીનો ભરાવો થાય તે જગ્યાએ ઉગી શકતા નથી. સારી સ્વચ્છ કાપવાળી જમીન, મધ્યમ અને ઊંચી ફળદ્રુપતા સાથે 6.5 થી 7 pH વાળી જમીનમાં પપૈયા ખૂબ સારી રીતે ઉછરી શકે છે. એસિડિક અને આલ્કલાઇન જમીનોમાં પાકનું પ્રમાણ ઘટી જાય છે. જો કે તેને નિયમિત ખેડવામાં આવે તો સારા પરિણામ મેળવી શકાય છે. પપૈયા એ દ્વિજાતીય ઝાડ છે, તેથી નર અને માદા એમ છોડ અલગ અલગ હોય છે. પ્રત્યેક સ્થળે 2-3 બીજ વાવો અને જ્યારે ફૂલો દેખાય ત્યારે તેને કલમ કરો. નર અને માદા ઝાડનું પ્રમાણ એક સરખું જ જાળવવું જેથી પપૈયાના ઝાડનું ફલિનીકરણ સરળતાથી થઈ શકે. જીનોડિયસ માદા અને નર છોડ ધરાવે છે, તેથી પ્રત્યેક ખાડા દીઠ 1 રોપ વાવવો. બિયારણ દરની વાત કરીએ તો જીનોડિયોસિયસ એકર દીઠ 20 ગ્રામ અને ડાયોસિયસ એકર દીઠ 200 ગ્રામ રાખવું. પપૈયાના ધરું ઉછેરવા તેની નર્સરી કરવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી, જેમ કે 1 લિટર પાણીમાં 25 મિલી ફાર્માલ્ડીહાઇડ સાથે સોઇલ મીડિયા સ્પ્રે કરવો. 2 દિવસ માટે તેને પોલિથીન કવર સાથે ઢાંકી રાખો. 3 દિવસ બાદ આ કવર દૂર કરો. જમીનમાં ટ્રાઇકોડર્મા ભેળવો. 15 દિવસ બાદ તેને કવરમાં ભરી તેમાં બીજ વાવો. બીજ વાવતા પહેલા તેની માવજત કરવી પણ જરૂરી છે. ધરુના વાવેતર વખતે છોડ વચ્ચે અંતર રાખવું જરૂરી છે. 2 છોડ વચ્ચે 1.8 મીટર બાય 1.8 મીટર અથવા તો 2 મીટર બાય 2 મીટર અંતર રાખવું. પપૈયાનું વાવેતર સમગ્ર વર્ષ દરમિયાન કરી શકાય છે, પરંતુ આબોહવા અને બજારને ધ્યાનમાં રાખવા જરૂરી છે. મેના મધ્યથી જૂનના અંત સુધીનો ગાળો પપૈયાના વાવેતર માટે આદર્શ માનવામાં આવે છે. 45 સેન્ટીમીટર બાય 45 સેન્ટીમીટર બાય 45 સેન્ટીમીટરના ખાડા જરૂરી અંતરે ખોદવા. તેમાં 4 કે 5 કિલો FIM, 2 કિલો SSP અને લિન્ડેન ડસ્ટથી ખાડો ભરી દેવો.
2-3 બીજ ડાયોક્લાસ અથવા 1 બીજ જીનો ડાયોક્લાસ ખાડા દીઠ વાવવું જોઈએ. પાકના વાવેતર દરમિયાન પૂરતી સિંચાઈ જરૂરી છે. જો કે પપૈયાના મૂળ પાસે વધુ પાણી ભરાઈ ન રહેવું જોઈએ, નહીં તો તેના થડ કોહવાઈ જાય છે. પપૈયાના પાકને સતત ભેજની જરૂરિયાત રહે છે. એવામાં ડ્રીપ ઇરિગેશનથી પિયત કરવામાં આવે તો પપૈયાના પાકને વધુ માફક આવશે. ફૂલો બેસવા અને ફળોના વિકાસ સમયે ભેજની ખાસ જરૂર રહે છે. ભેજમાં વધારો કે ઘટાડો ફળોના પ્રમાણ, વજન અને કદને અસર કરે છે. પપૈયાના 18 મહિનાના જીવનકાળ દરમિયાન લગભગ એકર દીઠ 100 ટન જેટલા ફળ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે નાઇટ્રોજન અને પોટેશિયમનો સતત પુરવઠો ફળના વિકાસ દરમિયાન મહત્વપૂર્ણ છે. અત્યારે અમારી સાથે છે સાબરકાંઠા જિલ્લાના રૂપાલ કંપા ગામના હર્ષદભાઈ પટેલ. તેમણે 18 વીઘામાં પપૈયાની ખેતી કરેલ છે, તો તેઓ આ ખેતી કેવી રીતે કરી રહ્યા છે તે જાણીએ તેમની પાસેથી. હર્ષદભાઈ, સૌ પહેલા તો એ જણાવો કે તમે આ પપૈયાનું વાવેતર ક્યારે કરેલું હતું? પપૈયાનું વાવેતર અમે 2011માં એપ્રિલ મહિનાની 15મી તારીખે કર્યું હતું. આમ માર્ચ અને એપ્રિલ એના વચ્ચેના ગાળામાં પપૈયાની ખેતીનો છોડવો ફરતી ચોપાય. પપૈયાની ખેતી માટેનો સમયગાળો આદર્શ કયો ગણાય છે? પપૈયા વાવવાનો આદર્શ સમયગાળો આમ તો જોઈએ તો એપ્રિલથી માર્ચથી આપણે મે સુધીનો હોય છે. એ લગભગ એ ગાળામાં વાવેતર કરવું સારું રહે છે અને તેનું ઉત્પાદન સારું. આમ 18 મહિનાની ખેતી પપૈયાની કહે છે, પણ 12-13 મહિના સુધીમાં લગભગ પપૈયાની સિઝન પૂરી થઈ જાય છે અને સારું ઉત્પાદન 18 મહિના રહે તો સારું ઉત્પાદન આપણે એમાંથી લઈ શકીએ છીએ. જ્યારે તમે પપૈયાનું વાવેતર કર્યું તો એની પહેલાં જમીનને કેવી રીતે તૈયાર કરી હતી? પપૈયાનું વાવેતર કરતાં પહેલાં ઊંડી ખેડ કરી, પ્લાવથી ખેડ કરી અને છાણિયું ખાતર વીઘે 3-4 ટેક્ટર છાણિયું ખાતર નાખ્યું. પછી એમના ટેક્ટરથી પાળા બનાવ્યા અને પાળામાં ખાડા ખોદી અને પપૈયાના છોડવાનું આપણે વાવેતર કરી દીધું અને એમાં જોઈતા પ્રમાણમાં ખાડામાં ખાતર નાખ્યું. પપૈયાના વાવેતર માટેના છોડ તમે ક્યાંથી લાવ્યા હતા અને એના માટે તમને કેટલો ખર્ચ થયેલો? પપૈયાના છોડવા નર્સરીમાંથી અમે લાયા હતા. નર્સરી 2 જગ્યાએ જોઈ, સારા છોડો જોઈ અને અમે લાયા હતા અને 8-10 રૂપિયામાં આપણે એક છોડો પડે છે. તમે તમારા જે પપૈયાનું વાવેતર કરેલું છે તો તેમાં પાણી કેવી રીતે આપેલું હતું? પપૈયામાં પિયત આમ તો જોઈએ તો નાના છોડવા ત્યારે માપવું જોઈએ અને આપણે ડ્રીપ ઇરિગેશન પર પપૈયાની ખેતી કરીએ એટલે નેટાફિલ્મ કંપનીની ડ્રીપ છે, એમને એગ્રોનોમિસ્ટ આવી અને અમને સલાહ સૂચન આપતા, એ રીતે અમે પાણીનું પિયત વ્યવસ્થા કરતા હતા. જે રીતે જરૂર હોય વાતાવરણ પ્રમાણે એ પ્રમાણે પાણીનું પિયત અમે આપીએ છીએ. પપૈયામાં પિયત જોવા જઈએ તો આમ ઉનાળામાં વાવેતર થાય એટલે થોડો છોડો નાના હોય વખતે 1/2 કલાકથી 1 કલાક પિયત આપીએ છીએ. પછી જે રીતે છોડ વધે અને ફળ બેસવાનું લાગે, ફૂલ આવે એ પ્રમાણે પિયતના કલાકો વધતા રહે છે અને એ પ્રમાણે પિયત આપીએ છીએ. અને પિયતમાં તો ચોમાસું હોય, જ્યારે વાતાવરણ વાદળછાયું હોય, વરસાદ પડતો હોય એ વખતે ખાલી ફર્ટિલાઇઝર ચલાવવા માટે જ અમે ડ્રીપનો ઉપયોગ કરીએ છીએ અને એ વખતે પાણીનું પ્રમાણની જરૂરિયાત છોડને ઓછી રહે છે તો એ વખતે પાણી ઓછું આપીએ છીએ. જે રીતે છોડવાની જરૂરિયાત પડે એ રીતે વધઘટ પાણીની ચાલુ રહે છે અને પિયત આપીએ છીએ. તમે જે પપૈયાનું વાવેતર કરેલું છે તો તેમાં કેટલું ઉત્પાદન મળેલું છે? પપૈયામાં આમ જોઈએ તો પર પ્લાન્ટ 60-70 કિલો આપણને ઉત્પાદન મળે છે અને 1 વીઘામાં 500-550 છોડવા આવે છે, એ રીતે ઉત્પાદન મળે છે. તો આ હતા હર્ષદભાઈ પટેલ, કે તેઓ પપૈયાની ખેતી કેવી રીતે કરે છે તે અંગેની વાતચીત કરી. કેમેરામેન યોગેશ દશાળિયા સાથે પ્રજ્ઞા બાલત્રા, VTV રૂપાલ કંપા. ખેતીમાં સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ ખેતીમાં આપનું ફરી સ્વાગત છે. કોઈ પણ પાકનું વાવેતર તેમાંથી સારી આવક મેળવવા માટે થતું હોય છે, તો પપૈયાની ખેતીમાંથી કેવી રીતે સારી આવક મેળવી શકાય તે જાણીએ. પપૈયા સ્વાદિષ્ટ હોવાના કારણે લોકોમાં માનીતું ફળ છે. પપૈયાની માંગ હંમેશા રહે છે, તેથી ખેડૂતો થોડા પ્લાનિંગથી તેનું વાવેતર કરે તો તેનું માર્કેટ પણ સરળતાથી મળી રહેશે. પપૈયાના વાવેતર બાદ કેટલાક વેપારીઓ સામેથી જ ખેડૂતનો સંપર્ક કરતા હોય છે અને પપૈયાની ખરીદીના કોન્ટ્રાક્ટ કરતા હોય છે.
જેમાં વેપારીઓ પોતાના ખર્ચે જ પાકેલા પપૈયાને ઝાડ પરથી ઉતરાવી તેનું ખેતર પર જ પેકિંગ કરાવે છે અને ત્યાંથી પોતાના વાહનમાં જ તેને લઈ જાય છે. આવા કોન્ટ્રાક્ટથી ખેડૂતોને ફાયદો થાય છે. ખેડૂતોને પપૈયાના વેચાણની કોઈ પણ પ્રકારની ચિંતા કે મહેનતની જરૂર રહેતી નથી. આ ઉપરાંત ખેડૂતોએ પપૈયાનું ઓછું વાવેતર કરેલું હોય તો તેને લોકલ માર્કેટમાં જઈ વેપારીઓને વેચી શકે છે. કાચા પપૈયામાંથી ટૂટી ફ્રૂટી બને છે, જેથી કેટલીક કંપનીઓ કાચા પપૈયાની ખરીદી માટે પણ કોન્ટ્રાક્ટ કરતી હોય છે. પપૈયાના દૂધની પણ ભારે માંગ છે, તેથી પપૈયાના દૂધનું વેચાણ કરવામાં આવે છે, જેમાંથી પણ ખેડૂતોને સારું એવું વળતર મળી રહેતું હોય છે. અત્યારે અમારી સાથે છે રૂપાલ કંપાના રાજુભાઈ પટેલ, જેઓ પપૈયાની ખેતીનું માર્કેટિંગ અને તેના આવક જાવક અંગે વાતચીત કરશે. રાજુભાઈ, સૌ પહેલા તો એ જણાવો કે તમારે પ્રતિ વીઘે કેટલો ખર્ચ થાય છે અને તેમાંથી કેટલી આવક થાય છે? પપૈયાની ખેતી અંદર પ્રતિ વીઘે ખર્ચ 25,000 થી 30,000 થાય છે અને આવકની દ્રષ્ટિકોણ જોઈએ તો એ વીઘા દીઠ 1,00,000 થી 1,50,000 રૂપિયા આવક થાય છે. પપૈયાના સારા ભાવ મળે તે માટે તેને ઉતારતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? સામાન્ય રીતે પપૈયાના સારા ભાવ મળે એ માટે પપૈયાની અંદર આવી પીળી પટ્ટી પડે એટલે કે 8 થી 10 દિવસના અંતરે જો પપૈયું ઉતારવામાં આવે તો સારા બજાર ભાવ મળે છે. પપૈયાને જ્યારે તમે માર્કેટમાં મોકલો છો તો ત્યારે તેનું પેકિંગ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખો છો? પપૈયાને માર્કેટમાં મોકલવામાં આવે ત્યારે એના ઉપર પેપરથી પેકિંગ કરવામાં આવે છે, જેથી ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ નુકસાન ના થાય અને ખેડૂતને સારા બજાર ભાવ મળે. તમારા પપૈયા પાકીને તૈયાર થઈ જાય છે પછી તેનું વેચાણ ક્યાં અને કેવી રીતે થાય છે? પપૈયા પાકીને તૈયાર થાય એટલે અમે લોકો એને ગ્રુપ માર્કેટિંગની અંદર વેપાર કરીએ છીએ, એટલે કે વેપારી અમારા ગ્રુપના ખેડૂતો જોડે સીધો સંપર્ક કરી અમારા જોડે સોદા કરતા હોય છે. દાખલા તરીકે જવાબ આપું તો અમારે ત્યાં અહીંયા ગ્રુપ માર્કેટની અંદર અમારો ભાવ લગભગ 109 રૂપિયા તૈયાર થયો છે, બરાબર. એ જાન્યુઆરીથી જૂન જુલાઈ સુધીના ભાવ હોય છે અને એ રીતે અમે વેપાર કરીએ છીએ અને ઉત્તરના રાજ્યોની અંદર વધારે પપૈયાની માંગ રહે છે, એટલે કે ઉત્તરના રાજ્યોમાં વધારે પપૈયું જાય છે. તો આ હતા રાજુભાઈ પટેલ કે જેમણે પપૈયાના માર્કેટ અંગે વાતચીત કરી. કેમેરામેન યોગેશ દસાડિયા સાથે પ્રજ્ઞા બાલસરા, VTV, રૂપાલ કંપા. પપૈયા એ લાંબા ગાળાનો પાક છે, ત્યારે જો તેમાં સમયસર પિયત, યોગ્ય ખાતર અને સમયસર દવાઓ આપવામાં આવે તો તેમાંથી સારામાં સારું વળતર મેળવી શકાય છે. આજે ખેતીમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે.